નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર. આજના વિડીયોમાં મુખ્યત્વે વાત કરીશું કે SSRDની અંદર કોઈ બી અપીલ કે રિવિઝન અરજી તમારી ચાલુ હોય તો એની અંદર મનાઈ હુકમ કેવી રીતે મેળવવો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 2848/2024ની અંદર તારીખ 5/3/2024ના રોજ એક આઇકોનિક જજમેન્ટ આપવામાં આવ્યું છે અને આઇકોનિક જજમેન્ટના આધારે SSRDને ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેશનલ પ્રોસિજર ફોલો કરવાની છે. એટલે મીન્સ એના માટે SOP જાહેર કરવામાં આવેલી છે. એ SOP કઈ બાબતોને ધ્યાનમાં રાખીને જાહેર કરવી એની પૂરેપૂરી માહિતી આ જજમેન્ટમાં આપવામાં આવેલી છે. આ જજમેન્ટ આવનારા સમયમાં અને હાલ વર્તમાન સમયની અંદર જે SSRDની અંદર જે અપીલો ચાલી રહી છે એની અંદર ખૂબ જ મહત્ત્વનું બાબત પુરવાર થશે એવું લાગી રહ્યું છે. કારણ કે SSRDની અંદર જેટલા બી કેસો ચાલી રહ્યા છે એની અંદર ક્યારે પણ પ્રિસાઇડિંગ ઓફિસર ચાર્જમાં હોય અથવા એમની નિમણૂક ના થયેલ હોય તો તેવા કેસોની અંદર ઘણા બધા લાંબા સમયથી ઘણી બધી અરજીઓ અને અપીલો પેન્ડિંગ હોવાથી એની અંદર નિરાકરણ નથી આવી શકતું અને છેવટે અરજદારોને હાઈકોર્ટનો ધક્કો ખાવો પડે છે. તો આ બધી જ બાબતોથી રાહત મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ એક આઇકોનિક જજમેન્ટ દ્વારા ખૂબ જ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. તો સૌ પ્રથમ વાત કરીશું કે સ્ટાન્ડર્ડ ઓપરેશનલ પ્રોસિજર એ શું છે, SOP શું જાહેર કરવામાં આવેલી છે હાઈકોર્ટ દ્વારા. સૌથી પહેલી વસ્તુ, કોઈ પણ નવી અપીલ જો SSRDમાં દાખલ કરવામાં આવે તો એની ચકાસણી 3 દિવસમાં કરવામાં આવે કે અપીલની અંદર કોઈ પૂર્તા કરવાની બાકી છે અથવા તો એની અંદર કોઈ ઓબ્જેક્શન રેઇઝ થયેલા છે, તો એ બધી બાબતો 3 દિવસમાં SSRD દ્વારા, રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. હવે જો ખરેખર એની અંદર કોઈ ઓબ્જેક્શન રેઝ થયેલું હોય અથવા તો બીજી કોઈ ખામી જણાઈ આવતી હોય તો એ બાબતે સામેવાળા દરેક પક્ષકારને એ બાબતની પૂર્તતા કરવા માટે 7 દિવસનો સમયગાળો આપવો પડશે અને એની જાણ એણે અપીલ દાખલ કર્યાના 3 દિવસની અંદર કરવાની રહેશે. હવે આ જાણ કરવાની છે RPID દ્વારા નોટિસ મોકલીને કરવાની છે અથવા તો SMS થી કરવાની છે અથવા તો WhatsApp માધ્યમથી કરવાની છે. એટલે મીન્સ પ્રસાર માધ્યમના કોઈ પણ મોડથી એની જાણ કરી શકાશે એવું નામદાર હાઈકોર્ટે એની પહેલી SOP જાહેર કરી છે, એની અંદર જણાવેલ છે. તો હુકમની કોપી જોઈએથી બી આપ ડાઉનલોડ કરી, ઓનલાઈન ડાઉનલોડ કરીને આ તમામ બાબતો વિશે આપ સ્પષ્ટતા કરી શકો છો, માહિતી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો હવે એનું ઓબ્જેક્શન રિમૂવ થઈ ગયું હોય અથવા તો ઓબ્જેક્શન ના હોય, એ બધું જ બરાબર દાખલ કરેલું હોય તો એની અંદર IRCMSની જે સાઇટ છે, રેવન્યુ કેસની જે આખું પોર્ટલ છે જે મેનેજમેન્ટનું, એની અંદર એનો જનરેટ નંબર, કેસ નંબર જનરેટ કરવાનો અને એ કેસ નંબર જનરેટ કર્યાની જાણ તમામ પક્ષકારોને કરવાની. હવે ધારો કે દાખલ થયા પછી એ અપીલ દાખલ થઈ ગઈ, એનો નંબર પડી ગયો, હવે દાખલ થયા પછી નેક્સ્ટ પ્રોસેસ આવશે કે એને તારીખ કઈ આપવી. તો તારીખ આપવા માટે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે એપ્લિકેશનો અને રિવિઝન એપ્લિકેશનો આવે છે તે પ્રમાણે પ્રાયોરિટીના બેઝ ઉપર ડિસ્ટ્રિક્ટ વાઇઝ એને તારીખ આપવાની રહેશે. બીજી મહત્ત્વની વાત એ જણાવવામાં આવેલી છે કે જો આ અરજીના દાખલ કરતી સમયે કોઈ અર્લી હિયરિંગ માટેની રિક્વેસ્ટ હોય, મીન્સ કોઈ અર્જન્સી હોય, તો એવી આ અરજી દાખલ કરતી વખતે એક અલગથી અરજી દાખલ કરવામાં આવશે એના માટે કે ભાઈ જલ્દીથી સાંભળવા માટે, અર્જન્સી માટે એક કારણો સાથેની એક અરજી દાખલ કરેલી હશે. તો સૌ પ્રથમ એ અરજી બાબતે વિચાર કરવાનો રહેશે. તો એ બાબતે વિચાર કર્યા પછી જો રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને એવું યોગ્યપણે લાગશે કે ખરેખર આ અરજીની હકીકતમાં જે અર્લી હિયરિંગ માટેની રિક્વેસ્ટ છે એ ખરેખર વેલ્યુએબલ છે, તો એને 4-5 દિવસમાં એ મેટર લિસ્ટ કરવી પડશે કે એનું હિયરિંગ 4-5 દિવસમાં જ કરવું પડશે. ત્યારબાદ જે જલ્દી અરજીની સાથે જે એની સાથે મેઇન મેટર બી એટેચ કરવાની રહેશે, બરાબર. તો જ્યારે પણ એ 4-5 દિવસની અંદર એ મેટર લિસ્ટ થશે તો એની સાથે જે મેઇન મેટર છે, એની જે મેઇન રિવિઝન અરજી છે અથવા તો અપીલ છે, એ બી એની સાથે લિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જો અર્લી હિયરિંગની અરજી એની મંજૂર થઈ ગઈ હશે તો પછી એને તારીખ આપવામાં આવશે.
એ મેટર એની હિયરિંગ થયા પછી એ કન્ટિન્યુટી માટે આવશે. બીજી વાત કરીએ તો જે અત્યાર સુધી દાખલ થઈ ગયેલી છે જે અરજીઓ, તો એની અંદર આપે અરજીની સાથે મનાઈ અરજી દાખલ કરેલી હશે, પણ આજ દિન સુધી એનો નંબર પડી ગયેલો હશે, પણ આજ દિન સુધી કોઈ હિયરિંગ થયું નહીં હોય, તો હવે આપ નવેસરથી એના માટે એક રિક્વેસ્ટ આપીને એની અંદર મનાઈ હુકમ ચલાવવા માટેની જે અરજી છે એને આપ બોર્ડ ઉપર લાવવાનો પ્રયત્ન કરી શકો છો. અને એ આધારે આખું જ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બહુ ટૂંક સમયમાં એનું આખું વહીવટી માળખું બેસાડવામાં આવશે, અને પછી જે દાખલ થઈ ગયેલા કેસો છે એના માટે પણ હવે પછીની ગાઈડલાઈનો જારી કરવામાં આવશે, અને એના આધારે તમે તમારી જે અપીલની સાથે જે મનાઈ અરજી દાખલ કરેલી છે મનાઈ અરજીનું બી હિયરિંગ કરાવી શકો છો. એસએસઆરડીની અંદર મહત્ત્વની બાબત એ ધ્યાને રાખવાની કે ઘણા કેસોની અંદર તો ડીલેના આધારે નીચે કલેક્ટર દ્વારા કે નીચેની કોઈ પણ રેવન્યુ ઓથોરિટી દ્વારા જો અપીલ કાઢી નાખવામાં આવેલી હોય તો ઘણા લોકો ફક્ત ડીલે માટે જ અરજી દાખલ કરતા હોય છે. તો એવા કેસોની અંદર જો ડીલે બાબતેનો ખાલી ચર્ચા કરવાની થાય તો ડીલે મંજૂર થયા પછી ફરીથી કામ એ નીચે રિમાન્ડ કરવામાં આવતું હોય છે, તો એ બાબતોનું બી આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. અને બીજી વસ્તુ કે આ જે રિવિઝન અરજી કે તમે જે બી અપીલ દાખલ કરવા જઈ રહ્યા છો એ દાખલ કરતી વખતે એની સાથે ચોક્કસપણે જો તમને એવું લાગતું હોય કે આની અંદર મનાઈ અરજી દાખલ કરવી ખૂબ જ જરૂરી છે તો એ મનાઈ અરજી દાખલ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એસએસઆરડીમાં હવે પછી લોકોને હાઈકોર્ટના ધક્કા ના ખાવા પડે મનાઈ અરજી માટે. એ હેતુથી આખી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર લાગુ કરવામાં આવેલી છે, અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરનું ચુસ્તપણે પાલન થાય એની જવાબદારી એસએસઆરડીના રજિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલી છે, અને બધું સરળતાથી કાર્યવાહી થાય એના માટે પણ એના જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ પૂરેપૂરી સિસ્ટમ અને ઓપરેશન પ્રોસિજર ઉપર પૂરી દેખરેખ રાખશે. તો મિત્રો, વિડીયોમાં એ વિરામ આપીએ છીએ અને ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. અને જો આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે. ધન્યવાદ.